નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલપા જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં ગંદકીના ગંજ અને દુર્ગંધ મારતા પાણીની સફાઈ કરવા અને તળાવને ઊંડું ઉતારવાની પ્રજાજનોની માંગ ઉઠવામાં આવી છે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરની જાળવણી નિષ્ક્રિય શહેરમાં વસતા રહીશોની માંગણી પ્રમાણે તંત્ર દ્વારા તળાવને ઊંડું ઉતારવાની કામગીરી ફરુ શરૂ કરવી જરૂરી છે હાલ તો તળાવના પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય આસપાસ રહેતા પ્રજાજનોના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પણ આ સમસ્યા નજરે નથી પડતી ફક્ત મત માટે પ્રચાર કરવામાં વ્યસ્ત છે પ્રજાના પ્રશ્નો બધા અધરતાલ છે જો દ્વારા તડાવને સાફ કરી ઊંડ ઉતારે તો આસપાસની સોસાયટીમાં બોરમાં પાણીના તળ ઊંચા રહેશે તો હવે તંત્ર જાગે અને રાજકીય નેતાઓ પણ આ ગંભીર સમસ્યાનો હલ કરે તેવી માંગણી પ્રજાજનોમાં ઉઠવા પામી છે આમ ભરત દવે છે હા હા તળાવ ચોક્કસ તળાવ આ જુનાગઢ નગરીની શાન છે સમગ્ર જુનાગઢ જિલ્લાની આમ તો ગૌરવન્તુ આ એક તળાવ છે અને પ્રાચીન છે ઘણા સમય પહેલા નવાબના વખતમાં એવું કહેવાય છે કે બનાવવામાં આવેલું હતું હાલની સ્થિતિમાં જોઈએ તો આ તળાવ ઉપર આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ ગંદકી છે આપ જોઈ શકો છો કે વિદેશના પક્ષીઓ આ ઉનાળામાં ભરપૂર ઉનાળામાં પોતાની જાતને બચાવવા અહીંયા આવે છે પણ નગરપાલિકા સોરી કોર્પોરેશન કે એના અધિકારીઓના ધ્યાનમાં આ વાત તો નહીં આવતી હોય પણ ગામના જે લોકો છે ગામની સમસ્યા એ છે કે આ તળાવ જો ઊંડું ઉતારવામાં આવે તો ગામના લગભગ પચાસ ટકા લોકોની પાણીની સમસ્યા ઉનાળામાં જે ભરપૂર હોય છે એ સમસ્યા એકદમ ઓછી થઈ જાય આ એક લોકોની અપેક્ષા છે સિનિયર સિટીઝન હોય કે એક જુનિયર બાળક હોય પાણી ઉનાળાની એક સમસ્યા સહન કરતા આવ્યા છે આપ જોશો કે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ મોટી સોસાયટીઓ આવેલી છે આ ગંદકીને કારણે આ સોસાયટીઓના જે રહેવાસી લોકો છે એમને પણ ઘણી બધી સમસ્યાઓમાં પસાર થવું પડે છે ઉપરાંત અહીંયા જે આપણે જોઈશું કે પાછળથી જે જવાય છે બસ સ્ટેન્ડ પાસેનો જે રસ્તો છે અને આગળ ઝાંઝેડા રોડ આ તળાવને જો ઊંડું ઉતારવામાં આવે તો ઝાંઝાડા રોડની વસ્તી આજે લગભગ એંસી હજાર કહેવામાં આવે છે તો આ આવડી મોટી વસ્તીને તળાવ જો ઊંડું ઉતારવામાં આવે તો ખૂબ જ મોટી રાહત થઈ શકે ખાસ કરીને ઉનાળામાં ઉનાળામાં નગરપાલિક કોર્પોરેશન પોતાના ટેન્કરો ઘરે ઘરે મોકલે છે પાણીની વ્યવસ્થા અઠવાડિયામાં એક બે વાર દરેક વિસ્તારમાં થાય છે આ બધી જે હાલાકી છે એ જો તળાવ ઊંડું ઉતારવામાં આવે તો હાલાકી ના રહે ઉપરાંત આ તળાવ મને યાદ છે ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા મશીનરી ગોઠવીને ખૂબ જ ઊંડું ઉતારવામાં આવેલું જેનાથી રાહત હતી આ વર્ષે કદાચ ગમે તે કારણોથી એ કામ જે ધોરણે થવું જોઈએ એ થયું લાગતું નથી અને અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલે છે એ તો ઠીક છે પણ ઇલેક્શન હોય કે ન હોય રાજકીય પક્ષોએ રાજકીય નેતાઓએ પોતાના વિસ્તારની સમસ્યાઓના ઉકેલ પાંચ વર્ષ દરમિયાન ગમે ત્યારે થઈ શકે ત્યારે કરવાના હોય એ થતા નથી આજે બધા જુનાગઢના તમામ લોકોનું એક મંતવ્ય છે કે આ તળાવને જો ઊંડું કરવામાં આવે એની બાઉન્ડ્રીને એકદમ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે તો આ જે વિસ્તાર આખો સરાઉન્ડિંગ છે એના તમામ રહેવાસીઓને આ તળાવ ઊંડું ઉતારવાથી પાણીની સમસ્યામાં રાહત મળી શકે તેમ છે